શહેરમાંથી વધુ એક ગુનાખોરનું મોટું નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો। શહેરમાં નકલી આરસી બુક બનાવી આપીને બાઇકો વેચનારી ટોળકીને ઉત્તરાણ પોલીસે ઝડપી લીધી છે। કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ શરૂ છે। ચોરીની બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવી મોટરસાયકલનું વેચાણ કૌભાંડ ઉત્તરાણ પોલીસે ઝડપી પાડી। પોલીસે ઉત્તરાણ વિસ્તારમાં વીઆઈપી રોડ પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે ફિરોઝ ખાન પઠાણને ઝડપી લીધો અને એની પાસેથી બાઇકના ડોક્યુમેન્ટ્સ મેળવી ચકાસણી કરતા આ બાઇક ખરેખર કોની ભરતી વ્યક્તિના નામે હોવાનું જણાઈ ગયું। હવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી જેમાં એક 15 વર્ષીય કિશોરે મોજ શોખ કરવા આ બાઇક ઉત્તરાણ એન્જલ સ્ક્વેરમાંથી ચોર્યાનું કબૂલી લીધું છે। હવે ત્યારબાદ ગાડી લેવેચનું કામ કરતા વસીમને આ મોટરસાયકલ વેચાઈ। ફિરોઝ ખાને આ બાઇક વસીમ પાસેથી ખરીદી। જય ઉર્ફે જીમી અને નોપારામ પડિયાર પાસેથી આ બાઇકની ડુપ્લિકેટ આરસી પણ બુક બનાવવામાં આવી। હવે આની અંદર કપિલ કાપડિયા નામના ઈસમની પણ ધરપકડ થઈ છે। આ કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી જ્યારે હિતેશ નામક આરોપી વોન્ટેડ છે। પોલીસે ઝેરોક્સ મશીન ડીવીડી સહિત 1 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। ગત 24/7/23 રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં એક મોટરસાયકલ ચોરીનો ગુનો દાખલ થયેલો। GJ5PF 3359 નંબરની મોટરસાયકલ ચોરી થયેલી, જે મોટરસાયકલની ચોરીની અનુસંધાનમાં અમારા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસો તપાસમાં હતા તે દરમિયાન એએસઆઈ અમારા ડિસ્ટાફના એએસઆઈ દિલીપભાઈને બાતમી મળેલી કે ચોરીમાં ગયેલી મોટરસાયકલ લઈને એક ઈસમ આવવાનો છે, જે ઈસમની વોચમાં રહી એક લોપારામ અગ્રવાલ નામના ઈસમ આ મોટરસાયકલ સાથે જણાવ્યા હતા, તેમને પકડી પાડેલ અને તેમને પૂછેલું કે ભાઈ આ મોટરસાયકલ અમારા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીમાં ગયેલ છે, તમારી પાસે કેવી રીતે આવી? તો આ લોપારામ અગ્રવાલે જણાવેલ કે આ મોટરસાયકલ તેઓએ કાયદેસર 35,000 રૂપિયા આપીને લીધી છે અને તે બાબતે અમે તેની પાસે આરસી બુક માગી કે ભાઈ આરસી બુક છે તમારી પાસે? તો એમને આરસી બુક પણ રજૂ કરેલી અમારી સમક્ષ। હવે આરસી બુક હતી અને ચોરીની મોટરસાયકલ હતી એટલે અમે ફરિયાદી સાથે વેરીફાઈ કર્યું કે તમારી પાસે પણ આની આરસી બુક છે, એટલે ફરિયાદી પણ અમારી સમક્ષ આરસી બુક રજૂ કરેલી। ત્યારે અમને ખબર પડેલી કે એક જ મોટરસાયકલની 2 આરસી બુક, એટલે આમાં કદાચ આ જે હાલ જે પકડાયેલા ઈસમ છે એમની પાસે જે આરસી બુક છે કદાચ ડુપ્લિકેટ હોઈ શકે, એટલે અમે તેમને પૂછપરછ કરી। પૂછપરછમાં એમને જણાવ્યું કે આ મોટરસાયકલ તેઓએ વસીમ નામના ઈસમ પાસેથી ખરીદ કરેલ છે। એની માહિતીના આધારે અમે વસીમ નામના ઈસમને આમાં ધરપકડ કરી અને વસીમને પૂછપરછ કરતાં એમને એવું જણાવ્યું કે આ મોટરસાયકલ તેમને 2 બાળકિશોરો પાસેથી ખરીદ કરેલ હતી, પરંતુ એની પાસે આરસી બુક નહોતી, એટલે આ વસીમ નામના ઈસમે આરસી બુક બનાવવા માટે ફિરોઝને આપી અને ફિરોઝે પછી એ મોટરસાયકલ લઈ લીધી અને એની આરસી બુક બનાવવા માટે એની આગળ એક બીજો વ્યક્તિ એનો સંપર્કમાં હતો, જીમી, તેની આરસી મોટરસાયકલ છે એની આરસી બુક બનાવવાની છે એમ કરીને એને આરસી બુક બનાવવા માટે ફોટા અને જે તે આધાર કાર્ડ ફોરવર્ડ કરેલા આ જીમી નામના ઈસમે એનો એક ઓળખીતો છે કપિલ, જે આપણે આમાં આરોપીમાં બતાવેલ છે, એ કપિલને વોટ્સઅપ પર ડેટા શેર કરી ને કે આ મોટરસાયકલની આરસી બુક બનાવવાની છે એમ કરીને આગળ ફોટા શેર કરેલા। એ કપિલે પછી અજય નામના ઈસમને આ આરસી બુક બનાવવા માટે ફોટા અને આધાર કાર્ડ ને બધું શેર કરેલું। આ અજય એ અમને જાણવા મળ્યું કે આરટીઓ એજન્ટ છે અને અજયે પછી છેલ્લે હિતેશ કે જે આપણે વોન્ટેડ આ ગુનામાં આરોપી જાહેર કરેલ છે તેની પાસેથી આરસી બુક બનાવડાવેલી એવું જાણવા મળ્યું ને આ અજય પાસેથી એવું પણ જાણવા મળેલું કે આ પોતાની દુકાનમાં જ આરસી બુક બનાવે અને 24 કલાકમાં આરસી બુક બનાવીને આપી દે છે। ત્યાર પછી આ હિતેશ પર અમે દુકાન પર વોચ રાખેલ પણ મળી આવેલ નહીં, તો પછી દુકાન માલિકને હાજરીમાં દુકાન સર્ચ કરીને એની પાસે જે આરસી બુક બનાવવાનો મુદ્દામાલ હતો તે અમે પંચનામાની વિગતે કબજે કરેલ। આરસી બુક બનાવવા માટે આમાં શું છે, તમામ લોકો અલગ અલગ લે, જેમ શરૂઆતનો છે વસીમ સોરી ફિરોઝ 4,500 રૂપિયા લે, પછી આગળ આપે તે 4,000 રૂપિયામાં ડીલ થાય, એની આગળ આવે તો પાછા 3,500 રૂપિયામાં ડીલ થાય, છેલ્લે હિતેશને આમાં આરસી બુક બનાવવાના 2,500 થી 3,000 રૂપિયા મળતા હતા। અત્યારે 3 આરસી બુક કબજે લેવાય છે અને બીજી આરસી બુક પણ તપાસના કામે વધુ કબજે લેવાનું ચાલુ છે।